ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। रेलवे मंत्रालय द्वारा बजेट ना चार दिवस अगाउ एक वेबसाइट लॉन्च कराई छे। बजेट अगाउ लोगो पोतानी रजूआत आ वेबसाइट पर करी शकशे अने सूचनो उपरांत जरूरियात पण बतावी शकशे। परंतु रेलवे डेवलपमेंट और कच्छ पेसेंजर एसोसिएशन ना प्रमुख एवाई अकबानी आ वेबसाइट ने एक लॉलीपॉप गणावी छे। जोईए एक रिपोर्ट। एवाई अकबानी जणाव्युं छे के आ वेबसाइट पर अमारा द्वारा पण रजूआत करवामां आवी छे, परंतु आ वेबसाइट www.indianrailways.government.in द्वारा रेलवे मंत्रालय लोकोने लॉलीपॉप आपी रही छे। वेबसाइट द्वारा रेलवे मंत्रालय अने रेलवे मंत्री लोको सुधी पहुंचवानो खोटो प्रयास करी रहा छे। केमके 8 जुलाई ना रोज रेलवे मंत्री डीवी सदानंद गौड़ा रेलवे बजेट रजू करशे। आ रेलवे बजेट महीनाओ अगाउ ज तैयार करी देवामां आवतुं होय छे। तो रेलवे बजेट ना चार दिवस अगाउ रेलवे मंत्रालय वेबसाइट लॉन्च करी अने लोकोने मूर्ख बनावी रह्या छे। તેવું નિવેદન રેલવે ડેવલપમેન્ટ અને કચ્છ એસોસિએશનના પ્રમુખ એવાઈ અકબાનીએ કર્યું છે। ભુજના રજૂઆતમાં અમે આજથી 12 મહિના પહેલા બી રજૂઆત કરી છે, 2 વર્ષ પહેલા બી રજૂઆત કરી છે અને 6 મહિના પહેલા બી રજૂઆત બધે કરેલી છે। ભુજ સુરત ઇન્ટરસિટી છે, ગાંધીધામનો જે એઆરએમનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રેલવેનો એ ભુજ મુકામે શિફ્ટ કરવાની વાત છે, પીટલાઈનો વધારવાની વાત છે, ગાંધીધામ આવતી તમામ ટ્રેનોને ભુજ પહોંચાડવાની જવાબદારી અમે રેલવે અંતે નાખી છે કે એ પીટલાઈન નાખી જતા એ પણ ગાંધીધામ આવતી તમામ ટ્રેનો કચ્છને લાભ મળે પૂરા કચ્છને, એના માટે ભુજ લાવવી જરૂરી છે જે માંગણીઓ છે। એ ઉપરાંત તત્કાલની જે કોટા છે એ ઘટાડવાની વાત કરેલ છે કે ભાઈ તત્કાલનો 33% જે કોટા રાખેલ છે એ 10% કરી નાખવામાં આવે, કારણ કે તત્કાલના ચાર્જમાં તમે 25-30% વધારો લઈ જ લેવામાં આવે છે, જે ખોટું છે। બીજું આરએસસીનો પણ એવું છે કે આરએસસીમાં તમે જે ફૂલ ટિકિટ ખરીદનારો છે બર્થને એને તમે સિટિંગમાં આપો છો અને ટિકિટ પૂરી લેવામાં આવે છે, જે પણ ગલત છે, જેનામાં નિયમોમાં સુધારા કરવા માટે પણ અમે કરેલ છે, જે બધી વસ્તુ રજૂઆત કરેલ છે। પરંતુ અત્યારે જે મેં આજે પેપરમાં જ વાંચ્યું છે કે આની કમ્પ્લેનો માટે આમ પબ્લિક પણ રજૂઆત કરી શકશે, સારી વસ્તુ છે, પણ બજેટના 2 દિવસ પહેલાં આવી લોન્ચ કરવામાં આવેલી જે સાઇટ છે એનો કોઈ મહત્વ મારા હિસાબે રહેતું નથી, કારણ કે આ જે બજેટની તૈયારો 6 મહિના પહેલા જ થતી હોય છે કે 2 દિવસમાં કે મહિના દિવસ પહેલા જે તૈયારી થતી નથી હોતી અને તમારો સમાવેશ થાય એ અશક્ય છે, એ ખોટી છે, હંબક છે અને લોલીપોપ આપવા જેવું છે। એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ ભુજના પ્રથમ પર્સનાલિટી ડેવલપમેન્ટ સાથેના એસી ક્લાસીસ એસ્પાયર મેં જુડને કે બાદ મેરા ડ્રીમ સચ હોને લગાએ, મેં મેરે ડ્રીમ કે ઓર બનને લગાઓ ઓર ઇધર કે ટીચર ભી બહોત અચ્છે ઓર પઢાતે ભી બહોત અચ્છે, જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે। નમસ્કાર ભુજ, પહેલે તો એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ કી ઓર સે ભુજ કે સભી નાગરિકો કો યહાં પે સેન્ટર દેખને આને કા મેં ન્યોતા દેતા હું, હમને યે સેન્ટર સ્પેશિયલી બચ્ચો કી પર્સનાલિટી ડેવલપમેન્ટ કે લિયે ચાલુ કિયા હૈ। સરનામું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ એસબીઆઈ બેંકની સામે સંસ્કારનગર ભુજ, મોબાઈલ નંબર 9909451433। ભુજની જીકે જનરલમાં એક સાથે 8 તબીબની બદલી થતા કથડાયેલું તંત્ર વધારે કથડવાની ભીતિ, ડોક્ટરોની ગજનો ગેરલાભ દર્દીઓને થવાની સંભાવના। એક બાજુ કચ્છમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ભુજ પધારી રહ્યા છે તેની તૈયારીમાં તંત્ર પૂર્વ સંધ્યાએ મગ્ન છે, તેવામાં ભુજ જીકે જનરલના 8 તબીબોની એક સામટી બદલી થતા
હોસ્પિટલ માં પડતી ડોક્ટરો ની ઘટ એક ભયંકર પ્રશ્ન બની છે. કુલ ડોક્ટરો ની સંખ્યા માંથી એક સાથે 8 તબીબ ને બદલાવાતા હવે 5 સરકારી તબીબો બાકી રહેશે, જેમાંથી 3 ને ફરજ પર, 1 વધારાના અને 1 રજા પર જઈ શકશે એવું સિવિલ સર્જને જણાવ્યું. સમગ્ર કચ્છમાં તબીબોની ઘટ પર જે તે વિસ્તારના પ્રમુખ અને ધારાસભ્યોએ ભાર મૂક્યો છે. તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પણ કચ્છને કોઈ વિશેષ લાભ મળવાનો નથી, ત્યારે આનંદીબેન કચ્છ આવ્યા છે તો આ બધી સમસ્યાની રજૂઆત કરાય. ભુજની જીકે જનરલ હોસ્પિટલની સમસ્યા તો કાયમની જ છે. આ બધી સમસ્યામાંથી તાત્કાલિક નિકાલ મળે તે જરૂરી છે. સમગ્ર હકીકત જાણીએ જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવે પાસેથી. 12 તબીબોની બદલી થઈ છે. 4 પહેલા છૂટા થઈ ગયા હતા, ગઈકાલે 8 થયા છે. મોટાભાગના બધા મેડિકલ ઓફિસર હતા, પણ એમાંથી 2 જણા છે એ સ્પેશિયાલિસ્ટ હતા. એક ગાયનેક હતા અને એક એનેસ્થેટિસ્ટ હતા. અને એના પહેલાં જે એક ડૉક્ટર આપણા ઘણા વખતથી એનેસ્થેટિસ્ટ હતા, એમણે પોતે જ રાજીનામું આપેલું છે હમણાં જ બદલી થતાં. એ મેં જ્યારે ઓર્ડર આવ્યા એના ત્યારે જ કરેલી છે, અને રૂબરૂ જઈને મળી આવી પણ છું 2 વખત. કે આ કટ થતાં તકલીફ પડશે ને, અત્યારે ખાસ કરીને GIDCમાં એક ડૉક્ટરની કટ પડે છે. અત્યારે જ્યારે અહીંયા ડૉક્ટરની ડ્યુટી નથી હોતી એ દિવસોમાં એ જઈ શકે છે, એટલે અઠવાડિયામાં 1 કે 2 દિવસ જાય, બાકી અહીંયા ડ્યુટી કરતા હોય છે. ના, પાછા તો પુરાશે નહીં, એના બદલે અદાણીએ નવા મેડિકલ ઓફિસર રાખવાના થશે. અને જે કેઝ્યુઅલ્ટી MLC અને PM છે, એના સિવાયના દરેક દર્દી એ લોકોના ડૉક્ટર જોશે. અને અહીંયાના ડૉક્ટર જે છે ગવર્મેન્ટમાંથી 5 રાખેલા છે એ MLC અને PM કરશે. કામનું ભારણ વધે કરતાં કોર્ટ કેસીસ હોય છે, એટલે કોર્ટમાં જુબાની દેવા જવાની હોય છે. એટલે એક જ ડૉક્ટરને વારંવાર જુબાની દેવા જાય તો એક ડૉક્ટર તો ખાલી કોર્ટમાં જ બેઠા હોય, એટલે થોડી ઘટ લાગે પણ મોટાભાગે એડજસ્ટ થઈ જશે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, બચત સાથે પર્યટન કરવાનું અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ. 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. RTO ના નિયમ પ્રમાણે ગાડીઓ પર વ્હાઇટ માં બ્લેક નંબરની નંબર પ્લેટનો કાયદો છે, જ્યારે રાજકારણીઓની ગાડીમાં ગોલ્ડન નંબર પ્લેટ. તો આ વિશેષ અધિકાર કોણે આપ્યો છે તેમને? કહેવત છે ને, કુવામાં હોય તો અવાડામાં આવે. તે રીતે જો રાજનેતાઓ કાયદા પાડે તો પ્રજાજનો પણ કાયદા પાડે એવું લોકોનું માનવું છે. દરેક સામાન્ય નાગરિક કાયદાનું ઉલ્લંઘન કોઈ મોટાને જોઈને જ કરતા હોય છે. એવો જ એક બનાવ મીડિયાના કેમેરામાં કેદ થયો છે. ભુજમાં ફરતી ગોલ્ડન 4 નવડાવાળી ગાડીને જોઈ અને તરત કેમેરામાં કેદ કરાઈ. આમ સર્કલ પર નાની ભૂલોને કારણે વાહન ચાલકો દંડાતા હોય છે, પરંતુ આવી મોટી ભૂલો નજરઅંદાજ કરાય છે. શા માટે? કારણ કે તે MLA ની ગાડી છે, MP ની ગાડી છે. કાયદાઓ ભારતમાં તમામ નાગરિક માટે બનાવાય છે, પછી એ સામાન્ય હોય કે VIP. તો શા માટે પોતાના મોભાનો દેખાડો કરવા આવી નંબર પ્લેટો લગાડી પોતાની ગાડીઓને બજારમાં ફેરવતા હોય છે? ફરાવે ત્યાં સુધી તો ઠીક, પણ તેમને કોઈ પકડતું પણ નથી. નિયમ પાલનની મોટી મોટી વાતો કરતા રાજકારણીઓ પોતે નિયમ પાલનમાં કેમ પાછા પડે છે?
સંગીત સાડી ખુશખબર 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 કચ્છની ફેશન પ્રિય ગૃહિણીઓ માટે ખુશખબર સેલ ધમાકા ઓફર બ્રાન્ડ ન્યુ સાડી સેલ લગ્ન સરા ડિઝાઇનર સાડી પ્રિન્ટેડ સાડી સેલ તદ્દન નીચે ભાવે ઉપલબ્ધ એકદમ નવો જ સ્ટોક હાજરમાં તો પધારો આપના મનપસંદ શોરૂમમાં સંગીત સાડીમાં સેલ માત્ર 1 જુલાઈ થી 10 જુલાઈ સુધી જ મર્યાદિત સમય માટે તો જલ્દી કરો રહસ્યની જુઓ છો સરનામું સંગીત સાડી પાંજરાપોર શેરી વાણિયાવાડ ભુજ ફોન નંબર 0 28 32 22 44 33 252 580 વેબસાઇટ www.sangeetsari.com ઇમેલ sangeetsari@gmail.com દેભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ તેમના થતા શોષણ મુદ્દે તથા અન્યાય સામે કર્મચારીઓને તાત્કાલિક ન્યાય મળે તે માટે 1 દિવસીય પ્રતિક હડતાલ પર ઉતરશે. ઘણા વર્ષોથી કચ્છ અને અમદાવાદ ખાતે શાખા ધરાવતી ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓના પગાર વધારા, બદલી, બોનસ, મેડિકલ રજા તથા અન્ય ભથ્થાઓને સામે કોઈ પોલિસી નથી. નિયમ પ્રમાણે પગાર માળખું પણ બેંકમાં કાર્યરત નથી તથા છેલ્લા ઘણા સમયથી કામ કરતા કર્મચારીઓને કાયમ માટે સમાવેશ કરાયા નથી. એ અંગે ફેડરેશનના માર્ગદર્શન હેઠળ કોર્ટમાં ગયેલા કર્મચારીઓ જીત્યા પણ હતા, છતાં પણ કોઈ જ ન્યાય બેંકમાંથી મળેલ નથી. તો આ તમામ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે બેંક કર્મચારી યુનિયન 7 જુલાઈના પ્રતિક હડતાલ પર ઉતરશે. મારું નામ શિવજીભાઈ મૈસુરી છે. હું બેંકની અંદર સબ સ્ટાફ, જેમ ટેકનિકલ લાઇન છે મારી બધી, ડ્રાઇવિંગ લાઇન છે, પ્યુન કમ છે અને સબોર્ડિનેટ સ્ટાફ તરીકે નોકરી કરું છું. તો કોઈ આતના મને બેનિફિટ મળતા નથી બેંકની અંદર. અને હું છેલ્લે 7 થી 8 વર્ષથી હું નોકરી ટેમ્પરરીમાં કરું છું. એવા અમારા બધા 5 વ્યક્તિ બીજા પણ છે, જે ગાંધીધામ બ્રાન્ચમાં છે, અંજાર બ્રાન્ચમાં છે, નખત્રાણા બ્રાન્ચમાં છે, એ બધી વિવિધ બ્રાન્ચોમાં બધા ટેમ્પરરી ક્યાંક 16 વર્ષના છે. એ લોકોને હજી સુધી બેંકની અંદર કોઈ પણ જાતની બેનિફિટ મળતું નથી. અને અમને બેંક અમને નવું મેનેજમેન્ટ કોઈ પણ આવે એ અમને પરમેન્ટ કરે એવી અમને આશા છે. એના સાથે છે નવીનભાઈ સલાર અને અમે ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ છીએ. અને અમારા ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો અટકેલા છે, એમ કે એચઆર પોલિસી નથી બેંકની અંદર કે જેમાં પગાર માળખું હોય કર્મચારીઓ માટેનું, પ્લસ એની અંદર પ્રમોશન પોલિસી આવે, બદલીની પોલિસીઓ આવે, રજાની પોલિસીઓ આવે, એ ટાઈપના અમારા કોઈ પણ પ્રમોશનની આ તે એવી કોઈ પોલિસીઓ નથી. પ્લસ અમારા ઘણા કર્મચારી એવા છે કે જે છેલ્લા 8-9 વર્ષથી હંગામી ધોરણે કામ કરે છે, એમને હજી સુધી પરમનન્ટ કરવામાં નથી આવ્યા. પ્લસ અમારે એચઆર પોલિસીની જે માંગણી કરી છે, એચઆર પોલિસી આપે એ લોકો અમને, અને અમારા જે ટેમ્પરરી સ્ટાફ છે એમને પણ કાયમી કરે એ રીતની અમારી એમની પાસેથી માંગણી છે. ને એના અનુસંધાનમાં અમે અનેક વખત એમની સાથે નેગોશિએશન એટલે કે ચર્ચા વિચારણા કરી છે, પણ એમના તરફથી કોઈ પોઝિટિવ આજ દિવસ સુધી પગલાઓ ભરવામાં નથી આવ્યા. પ્લસ અત્યારે એમ કહે છે કે ભાઈ બેંકની અંદર અત્યારે ફાઉન્ડર ચેરમેન તરીકે જે છે તે એમ જાહેર કરે છે છાપાઓમાં કે બેંક પાસે 90 કરોડની ડિપોઝિટો છે, આ છે તે છે, જ્યારે અમારો કોર્ટમાં જે કેસ ચાલે છે એમાં એ લોકો એમ જણાવે છે કે બેંક અત્યારે ખોટ કરી રહી છે અથવા તો બેંકની પરિસ્થિતિ નબળી છે એમ. તો હકીકતે આમાં જોવા જઈએ તો ભુજની પ્રજાને શું સંદેશો મળે છે એમ, સાચો સંદેશો કે ખોટો સંદેશો, તો એનો પણ એ લોકોએ સાચું ઉલ્લેખ કરવો જોઈએ એમ કે બેંકની સાચી પરિસ્થિતિ જાણ થાય એમ. તો અમારી અત્યારે પ્રતિકર્તા એવી છે કે જેમાં કોઈ પણ બ્રાન્ચ અમારી બંધ નહીં રહે, કોઈ કસ્ટમરને તકલીફ નહીં થાય. અમારા ત્યાં જે કર્મચારીઓ છે તે કાળી પટ્ટી લગાડી અને બેંકમાં કામ કરશે અને અમને મોરલ સપોર્ટ આપશે. અમે કોઈ બેંકની સામે ઈચ્છતા નથી કે બેંકનું કોઈ બેંકનું કે બ્રાન્ચનું કે ખરાબ લાગે અને કસ્ટમરને કોઈ તકલીફ ન પડે એવું અમારું આ આયોજન છે. અને અમે અત્યારે 7 તારીખનું એક પ્રતિક હડતાળનું આયોજન કર્યું છે, 1 જ દિવસ પૂરતું, અને બેંકની ભુજ મર્કેન્ટાઇલ બેંકની હોસ્પિટલ શાખાની સામે બેસશું અમે. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233.
કચ્છના એક દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું માંડવીના હેલીપેડ પર કરાયું ઉષ્માભર્યું સ્વાગત. ગંગાપર ખાતે કરાયેલા ખાતમુહૂર્ત બાદ શ્રીમતી પટેલે રાપરથી નારાયણ સરોવર સુધીની નર્મદા નીર પહોંચાડવાની જાહેરાત કરી. કચ્છ આવી પહોંચેલા આનંદીબેનનું માંડવીના કાઢડા રોડ પર બનાવાયેલા હેલીપેડ પર પદાધિકારીઓ, અગ્રણીઓ તથા અધિકારીગણે સ્વાગત કર્યું હતું અને મીઠડો આવકાર આપ્યો હતો. યોગાનો યોગ મોદી જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ વખત કચ્છ પર પસંદગી ઉતારી હતી, જ્યારે આનંદીબેને પણ માંડવીના ગંગાપર ગામ પર પસંદગી ઉતારી છે. આજરોજ મુખ્યમંત્રીએ ગંગાપરમાં આકાર પામેલી એનિમલ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. આ ભૂમિપૂજન દરમિયાન મુખ્યમંત્રીને છાજે તેવું સ્વાગત કરાયું હતું. આ એનિમલ હોસ્ટેલના ખાતમુહૂર્ત પ્રસંગે વાત કરતા આનંદીબેને જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપ્યા પછી પહેલી વાર કચ્છ જિલ્લાના ગંગાપર ગામની અંદર અને એમાં પણ ગૌ માતાની સેવા કરવા માટેનો મોકો મને આજે મળ્યો છે, એટલા માટે હું મારી જાતને પણ ધન્યતા અનુભવું છું. આમ તો કચ્છ જિલ્લાની અંદર વારંવાર આવવાનું થયું છે, શિક્ષણ મંત્રીના નાતે અનેક વાર કચ્છ જિલ્લાના તમામ તાલુકાની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને આપણી દીકરી અને દીકરાઓ અભ્યાસ કરે એના માટે સતત પ્રયાસ, ખાસ કરીને કચ્છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાં મેં કર્યો હતો. આજે જ્યારે અહીં એનિમલ હોસ્ટેલનું ખાતમુહૂર્ત થયું છે, રાજ્ય સરકાર અને ગંગાપરના સૌ ખેડૂત મિત્રો એની અંદર સહકાર કરી રહ્યા છે, ત્યારે મારે ગંગાપરના સૌ ખેડૂત ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. અને ખેતી કરવામાં અને પશુ ઉછેર કરવામાં કેટલો સમય જાય છે અને શું શું અનુભવો થાય છે, બધા અનુભવો હું કરીને આવી છું બહેનો. આ કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને લખપત અબડાસા વિસ્તારની અંદર 70% પશુઓની સંખ્યા છે મિત્રો. બીજા જિલ્લાઓમાં 2-3% પશુઓની સંખ્યા છે, જ્યારે અહીં 70% પશુ પાલન થઈ રહ્યું છે. અને આ પશુપાલનની અંદર સૌથી વિશેષ કામ એ મહિલાઓ કરી રહી છે. ત્રીજો કામ છે આપણા જે બાળકો, યુવાનો કે યુવતીઓ ઓછું ભણેલા હોય, ન ભણેલા હોય, તો એમને રોજગારીની તકો ઉપલબ્ધ થાય એના માટે અલગ અલગ વ્યવસાયો, અલગ અલગ કંપનીઓ ગુજરાતમાં આવે અને એમને રોજગારી મળે, એમને તાલીમ મળે. અને ડિસેમ્બર 2014 સુધીમાં, એટલે 4-5 મહિના પછી, બીજા 144 કિલોમીટર રાપરના જેસડા સુધી પાણી પહોંચવાનું છે મિત્રો. રાપરના જેસડા સુધી ડિસેમ્બર 2014 સુધીમાં આ પાણી પહોંચશે. મહિલાઓ માટે પ્રથમ બજેટમાં ભરપૂર લદાણી કરનાર આનંદીબેને કચ્છ પ્રત્યે અપાર સ્નેહ વર્ષાવ્યો હતો. ઉપરાંત 311 કરોડના ખર્ચે 1100 કિલોમીટરની નર્મદાની પાઇપલાઇનની જાહેરાત પણ કરી હતી. સિંધ નદીના વહેણ માટે ₹345 કરોડ ફાળવ્યા હતા. પશુધનના પીવાના પાણી તથા ઘરે ઘરે શૌચાલયની સુવિધા પણ પૂરી પડાશે એવી હિમાયત કરી હતી. આનંદીબેનના આગમન અને વિશેષ જાહેરાતોથી કચ્છીઓ આનંદિત થયા હતા. આજે માંડવી તાલુકાનું નાનું ગામ ગંગાપર ગામ એક ઐતિહાસિક સંભારણું બની ગયું હતું. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાણીતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ.
આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજ શહેર નજીક આવેલા મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી બે યુવતીઓ કોઈ કારણોસર ગુમ થઈ જતા મચી દોડધામ. એક યુવતી મુંદ્રા પોલીસમાં હાજર થઈ. ભુજના એરપોર્ટ રોડ પર આવેલા મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી બે યુવતીઓ ગુમ થઈ હતી, જેમાંથી એક યુવતી મુંદ્રા પોલીસ સ્ટેશને હાજર થઈ હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી અંજલીબા રઘુવીરસિંહ ચૌધરી અને સલમા સલીમ નોળે નામની યુવતીઓ ગુરૂવારે બપોરે પલાયન થઈ ગઈ હતી. મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ હતી. બંને યુવતીઓ મુંદ્રાની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ બંને યુવતીઓ પોતાના પ્રેમી સાથે ભાગ્યા બાદ માતા પિતા પાસે જવાની ના પાડતા ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી, જે પૈકી સલમા સલીમ નોળે મુંદ્રા પોલીસમાં હાજર થતા માતા પિતા પાસે જવાની ના પાડતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે અન્ય એક યુવતી અંજલીબાની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ગઈ તારીખ 3/7/14 ના બપોરના 1 વાગે મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજમાંથી દિવાલ કૂદી અને અંજલીબા રઘુવીરસિંહ ચૌધરી ઉંમર વર્ષ 20 તથા સલમા ડોટર ઓફ સલીમ નોળે ઉંમર વર્ષ 20 તે બંને જણા મહિલા આશ્રમમાંથી ભાગી ગયા. આ બે બહેનોને મુંદ્રા પોલીસ દ્વારા મહિલા પોલીસ કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવેલા હતા, જેમાં જાણવા મળ્યું તે પ્રમાણે સલમાબેન જે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં મળી ગઈ છે અને અંજલીબા રઘુવીરસિંહ ચૌધરી એની તપાસ ચાલુ છે. હજી સુધી એક મળેલ મુંદ્રા પોલીસ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખેલ છે અને એ બાબતે મુંદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને માહિતી લઈશું. મહિલા કલ્યાણ કેન્દ્રનો જે લેટર અમને આપેલો છે એમાં અંજલીબા રઘુવીરસિંહ ચૌધરી તેના પ્રેમી સાથે ભાગી ગયેલ હતી અને મળી આવતા તે પોતાના માતા પિતાના ઘરે જવાનું ના પાડે, જેથી તેને મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખેલી હતી. બીજા બેન છે સલમાબેન, તેઓ પણ તેમના પ્રેમી દાઉદ ઇબ્રાહીમ લખિયા સાથે ભાગી ગયેલ અને તેમને પણ તેમના માતા પિતાના ઘરે રહેવાનું ના પાડતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખેલી હતી. લબ્ધી લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ સેલ સેલ, કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992924. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સામખિયાળી હાઈવે પર સ્કોર્પિયો ગાડી ડિવાઈડર પર ચડી જતા યુવાનનું મોત. હાઈવે પર રિફ્લેક્ટરના અભાવે અકસ્માતોમાં થઈ રહ્યો છે વધારો. સામખિયાળી હાઈવે પર સુપર હોટલ અને આશીર્વાદ હોટલની વચ્ચે રોડના ડિવાઈડર પર સ્કોર્પિયો કાર ચડી જતા યુવાનનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નવી ચિરૈના કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 30 સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કાર ડિવાઈડર પર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સામખિયાળી હાઈવે પર ડિવાઈડરોમાં રિફ્લેક્ટરના અભાવે રાત્રિના અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા રિફ્લેક્ટર લગાડવામાં આવે તો અકસ્માતોનો આંક ઘટી શકે છે.
કહું છું, કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સ નો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા, સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સ નો કપાસ નવકાર 55. નવકાર સીડ્સ ના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે છૂટતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તા વાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સ ના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો? વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. વસુંધરા રાજે નીતિન ગડકરીને લખી ચિઠ્ઠી, કહ્યું મનરેગાથી કોઈ જ ફાયદો થઈ રહ્યો નથી. બીજેપી એમએલએ સંગીત સોમનો યુપી સરકાર પર વાર, કહ્યું યુપી સરકાર નથી ઇચ્છતી કે હિન્દુ મુસ્લિમ એક થઈને રહે. ફિફા વર્લ્ડ કપ 2014 ના સેમીફાઇનલમાં પહોંચેલ બ્રાઝિલને ઝટકો, ઘાયલ નેમાર વર્લ્ડ કપમાંથી બહાર. ઇલાહાબાદની એક કોર્ટના જજ જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીને લશ્કરે તૈયબા તરફથી બોમ્બથી ઉડાવવાની ધમકી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના પતિ બન્યા આંધ્રપ્રદેશના સલાહકાર. અમદાવાદમાં અનેક સ્થળો પર ચક્કાજામ, રાતોરાત એએમટીસીના રૂટ બદલતા પથ્થરમારો. ભટકલે વાંઢ્યો ભાંગરો, કહ્યું કે 13/7/2011 મુંબઈમાં કરાવેલ વિસ્ફોટનું મને ગર્વ છે. બજેટ સત્ર પહેલા લોકસભામાં વિપક્ષના નેતાના પદનો મુદ્દો વકરવાની શક્યતા, પદ માટે કોંગ્રેસ કોર્ટમાં પણ જઈ શકે. યુપી કાંડ પ્રકરણમાં મહાપંચાયત કરવા મુદ્દે આજે પોલીસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી. યુપી કાંડ પ્રકરણમાં મહાપંચાયત કરવા મુદ્દે થયેલ બબાલમાં મુરાદાબાદ પોલીસે બીજેપીને જવાબદાર ઠેરવી. મુરાદાબાદ પોલીસે બીજેપીને જવાબદાર ઠેરવતા કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરી બબાલ. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસનો વિરોધ, 2 નેતાઓ સિવાય તમામ એમએલએને સ્પીકરે કર્યા સસ્પેન્ડ. નકલી એન્કાઉન્ટર મામલે કોર્ટે અમિત શાહની ગેરહાજરી પર છૂટ અરજી સ્વીકારી, 14 જુલાઈએ સુનાવણી. ઝારખંડના પલામુ જિલ્લામાં એક પરિણીતા પર બળાત્કાર. પંજાબના અમૃતસરમાં ગેરકાયદેસર સંબંધ હોવાની શંકામાં 16 વર્ષીય કિશોરે કરી વિધવા માની હત્યા. બદાયુ રેપ કેસને 1 મહિનો થયો હોવા છતાં હજુ સુધી કોઈ નિશ્ચિત પરિણામ નહીં. ઇરાકમાં ચાલી રહેલા ગૃહયુદ્ધના પગલે લાખો લોકો બેઘર, લીધો રાહત કેમ્પનો આશરો. નવા બજેટના અમલીકરણ માટે સુમિત્રા મહાજને આજે મોદી સરકારના કાર્યકાળની પહેલી બેઠક બોલાવી. હવે સોશિયલ મીડિયાના સહારે અખિલેશ સરકાર તમામ કલ્યાણકારી યોજનાઓને ટ્વિટર અને ફેસબુક પર જનતા સમક્ષ મૂકશે. 46 ભારતીય નર્સો ઇરાકથી પરત ઘરે પહોંચી, પરિવારોમાં ખુશીનો માહોલ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.